नमस्कार विद्यार्थी मित्रों, हूँ मां आशापुरा स्कूल भूज माथी महेश्वरी किशोर। आज आप धोरण 8 विषय संस्कृत विषय चित्रपदानी एक विषय अभ्यास करीशु। चित्रपदानी एटले के चित्र द्वारा दर्शावता शब्दों, जेमां आपणे केटलाक सर्वनामों विशे जाणीशुं। तेमां सौप्रथम आपणे एसह अने सह विशे जाणीशुं। आ सर्वनाम पुल्लिंग नाम साथे वपराय छे। अहीं एसहनो अर्थ आ अने सहनो अर्थ पहेलो थाय छे। सह शुक्र एटले के आ पोपट छे। सह मयूर पहेलो मोर छे। त्यारबाद एसह श्वान आ कूतरो छे। श्वान एटले कूतरो। सह सिंह पहेलो सिंह छे। एसह गज आ हाथी छे। सह अश्व पहेलो घोड़ो छे। अश्व एटले घोड़ो। त्यारबाद आपणे एसा अने सा सर्वनाम विशे जाणीशुं। आ सर्वनाम स्त्रीलिंग नाम साथे वपराय छे। अहीं एसानो अर्थ थाय छे आ અને સાનો અર્થ થાય છે પહેલી। એસા બાલિકા આ છોકરી છે। બાલિકા એટલે છોકરી। સા પ્રતિમા સા એટલે પહેલી। પ્રતિમા એટલે મૂર્તિ। પહેલી મૂર્તિ છે। એસા ઉત્ખંડિકા આ ટેબલ છે। સા સંચિકા તે ફાઇલ છે। એસા ગીતા આ ગીતા છે। સા પૂજા તે પૂજા છે। ત્યારબાદ આપણે એતત અને તત સર્વનામો વિશે જાણીશું। આ સર્વનામ નપુંસકલિંગ નામ સાથે વપરાય છે। અહીં એતતનો અર્થ થાય છે આ અને તતનો અર્થ થાય છે પહેલું। તત વાતાયનમ આ બારી છે। તત દ્વારમ પહેલું બારણું છે। દ્વારમ એટલે બારણું દરવાજું। એતત પુસ્તકમ આ ચોપડી છે। તત ચિત્રમ પહેલું ચિત્ર છે। એતત બસયાનમ આ બસ છે। બસયાનમ એટલે બસ। તત વિમાનમ પહેલું વિમાન છે। વિમાનમ એટલે વિમાન। આવી રીતે આપણે પ્રથમ પુરુષ એકવચન સર્વનામ અહમ અને દ્વિતીય પુરુષ એકવચન સર્વનામ ત્વમ વિશે જાણીશું। અહમ અને ત્વમ એ ત્રણે લિંગોમાં સમાન રીતે વપરાય છે, તેથી તેને સર્વલિંગી વિશેષણો કહેવાય છે। અહમ શિક્ષક હું શિક્ષક છું। ત્વમ છાત્ર તું વિદ્યાર્થી છું। અહમ બાલિકા હું છોકરી છું। ત્વમ
બાલિકા તું છોકરી છો અહમ યુવક હું પુરુષ છું ત્વમ બાલક તું બાળક છો અસ્તુ